जय श्री कृष्ण, गुड मॉर्निंग, राधे राधे बधाने, नव वर्षना जय श्री कृष्ण। बधा फेमिली तैयार थई गया छे। आज अमे जसू जतिपुरा, जतिपुरा गोवर्धन परिक्रमा करवानी छे, जे छे 21 किलोमीटर नी। अत्यारे वाग्या छे 6:30, बस ने आवानी बार छे। सो बधा भेगा थई गया छे अने बधा चा पाणी करे छे। सो हवे मळीए जतिपुरा मां। जतिपुरा पहुंची गया छे अमे। अत्यारे आव्या छे गिरिराज पर्वत पासे। गिरिराज पर्वत ना दर्शन करीने गिरिराज जी ना बोलो, गिरिराज धरण की जय। अत्यारे अमे जावसु गिरिराज नो जे मुखारविंद छे त्यां, ત્યાંથી અમે યાત્રા શરૂ કરશું। આજની યાત્રા છે 21 કિલોમીટરની, જે અમે ચાલતા કરીશું બધા ફેમિલી સાથે। સો મળીએ યાત્રામાં। ગિરિરાજની પરિક્રમા ચાલુ થઈ ગઈ છે બધા। ગિરિરાજ પરિક્રમાનો માર્ગ છે, બાજુમાં રોડ છે, આ બધા વૈષ્ણવ માટે ચાલવા માટેનો માર્ગ છે, જે ગિરિરાજ પરિક્રમા કરે છે એના માટેનો માર્ગ છે। બધા બહુ જ આનંદથી આગળ વધી રહ્યા છીએ પરિક્રમા કરવા માટે। વાતાવરણ ઘણું ઠંડુ છે, ઠંડી ઘણી છે, બહાર વિદેશથી પણ ઘણા મહેમાનો આવ્યા છે, એ પણ ગોવર્ધનનું બહુ જ મહત્વ રાખે છે। તમે જોઈ રહ્યા છો ફૂલ ફેમિલી આવી ગયું છે, મા વાઈફ, મા સિસ્ટર, જીજાજી બધા આવી ગયા છે પરિક્રમામાં। મસ્ત તાજો શેરડીનો રસ, બધાને મજા પડી ગઈ છે શેરડીના રસની। આ ભાભી ભાભી કહી ને શેરડી રસ રસ કરતા હતા, શેરડી રસ પીવો રસ પીવો હાલે ને હા। એપ્રોક્સી 8.5-9 કિલોમીટર જેવું અમે ચાલી ચૂક્યા છીએ। બધા સાથે છે, અડધા આગળ વયા ગયા છે, અડધા પાછળ છે, બધા ધીમે ધીમે સિંગ ખાતા ખાતા જઈએ છીએ। જીયાજી મજા આવે છે ને? રાધે રાધે, ત્યારે રાધાકુંડ પાસે આવી ગયા છીએ। આ રાધાકુંડ પાસેનો પરિક્રમાનો માર્ગ છે, આ છે રાધાકુંડ। આ છે કુસુમ સરોવર, જે ગોવર્ધન પરિક્રમામાં વચ્ચે આવે છે। તમે બહારથી જોઈ શકો છો, અંદર જવાની મનાઈ છે। અત્યારે અમે પહોંચી ગયા છે છોટી ક્રમ પરિક્રમા, એટલે કે જે છેલ્લી નાની પરિક્રમા હોય એના છેલ્લા દ્વારે આવી ગયા છે। હવે અમે જશું મોટી પરિક્રમામાં, કેમ કે અમે જવાના હતા આજે મોટી પરિક્રમામાં। અહીં બે પ્રકારની પરિક્રમા હોય છે, એક નાની અને એક મોટી। નાની પરિક્રમા છે તે 10-12 કિલોમીટરની છે, અને બીજી જે મોટી પરિક્રમા છે જે ગોવર્ધન પર્વતની છે એ છે 21 કિલોમીટરની। તો અમે બધા અત્યારે જશું મોટી પરિક્રમામાં। બધા ભેગા થઈ ગયા છે, બીજા આવવાનો વેઇટ કરે છે, બધા થાકી ગયા છે। તો જોઈએ આગળની પરિક્રમા કન્ટિન્યુ કરીએ, ભૂખ ઘણી લાગી છે। છોલે કુલચે ખાઈને પરિક્રમા ફરીથી કન્ટિન્યુ કરશું, તો મળીએ નાસ્તો કરીને। તમને જે પરિક્રમાનો માર્ગ બતાવ્યો છે અમે જતા હતા ચાલતા, પણ એવું નથી, પરિક્રમાના માર્ગમાં ઘણાની મનોકામના પૂરી થાય એના માટે ઘણી ઘણી માનતાઓ કરવામાં આવી હોય। એવી જ રીતે તમને અહીંયા બતાવીશ કે જે દંડવટ પ્રણામી હોય એ દંડવટ કરીને ગિરિરાજની પૂરેપૂરી પરિક્રમા પૂર્ણ કરે છે। તો તમને બતાવું છું દંડવટ પરિક્રમા કેવી હોય છે। તમને જે રીતે બતાવ્યું કે દંડવટ પરિક્રમા હોય તે દંડવટ પરિક્રમા આ રીતે દંડવટ કરીને એક પથ્થર આગળ મૂકીને ફરી ત્યાં પાછા જઈને ફરીથી દંડવટ થાય છે। આ રીતે દંડવટ પરિક્રમા કહેવામાં આવે છે, જે ગિરિરાજ પર્વતની પૂરેપૂરી દંડવટ કરીને પોતાની મનોકામના પૂરી કરે છે। સામે જે પર્વત દેખાય છે ગિરિરાજજી પર્વત છે, અત્યારે તમે બધા જોઈ શકો છો, બધા થાકી ગયા છે। આજે તો નીલ પણ થાકી ગયો છે બરોબર। ગિરિરાજ પર્વત ને મુખ છે, ગિરિરાજજી નો મુખ છે, જોઈ શકો છો।
આજની 21 કિલોમીટરની ગિરિરાજની પરિક્રમા પૂરી થઈ ગઈ છે. ફાઇનલી ગિરિરાજને મુખ્ય આવી ગયા છીએ. અમે દંડોટ કરી લીધા છે. બધા બીજા મેમ્બરો આવે છે. અમે આગળ હતા એટલે પહેલા દર્શન કરી લીધા છે. અત્યારે અમે આવી ગયા છીએ ગિરિરાજ પર્વત ઉપર. ત્યાં નીચે અમને જે દર્શન કરાવ્યા એ મુખારવિંદના હતા. અત્યારે અમે ગિરિરાજ પર્વતના ઉપર છીએ. ઉપરથી આખું ગામ જોઈ લ્યો. આ તમે જોઈ રહ્યા છો આજે પગપાળા પદયાત્રી આવે છે ગિરિરાજની પરિક્રમા કરીને. ત્યાંથી જ આપણે આવ્યા હતા. અત્યારે તમે જે પાછળ જોઈ રહ્યા છો સિંહજી બાવાનું પ્રાગટ્ય સ્થાન છે. પ્રાગટ્ય સ્થાન લાદવારામાં જે સ્વરૂપ છે સિંહજી બાવાનું એ અહીંનું છે. અહીંથી ગિરિરાજીમાંથી પ્રગટ થયું હતું. અને આ ઉપર ગિરિરાજી પર્વતની ઉપરનું મંદિર છે. અત્યારે અમે આવ્યા છીએ મંદિર પાસે. અત્યારે મંદિરના પૂજારી સાથે આપણે વાત કરીશું અને એની બે શબ્દ સાંભળશું કે આ મહિમા શું છે આ જગ્યાનો. સર અમે અહીંયા પે આવીએ છીએ તો આપ ઇસકા મહિમા બતાવો સબકો કે યે ક્યા હે, સ્વરૂપ કોણ સા હે, ક્યા હે, સબ આપ બતાવો. દેખો યે આખે વર્લ્ડ મેં શ્રીનાથજી કા સબસે પહેલા પ્રથમ મંદિર હે. ગિરિરાજી પર્વત મેં સે ભગવાન કો મહાપ્રભુજીને પ્રગટ કરકે ઇસ મંદિર મેં સેવા પ્રારંભ કી 500 સાલ પહેલે. તો 150 સાલ તક શ્રીનાથજી કી યહાં પર સેવા રહી હે. ફિર યહાં સે પ્રભુ મેવાડ કે લિયે પધારે હે. તો જીતને ભી સમય યહાં ઠાકુરજી બિરાજે તો વલ્લભાચાર્યજી, વિઠ્ઠલનાથજી, ઉનકે 7 પુત્ર ઓર 284 વૈષ્ણવ અષ્ટ સખા યહાં પર સબ શ્રીનાથજી કે મંદિર મેં ઉન્હોને સેવા કી હે. યે ઐતિહાસિક મંદિર હે. યહાં કા દર્શન કરને માત્ર સે જીવ કી યાત્રા ચાર ધામ કી પૂરી હો જાતી હે. ચાર ધામ કી યાત્રા કા ગર્ગ સંહિતા મેં લિખા હે. ચાર નાથો કા દર્શન કરે, રંગનાથ, દ્વારકાનાથ, બદ્રીનાથ ઓર જગન્નાથ. ઇન ચારો ધામો કે દર્શન કરકે શ્રીનાથજી કે ગોવર્ધન પર્વત પે આકે દર્શન નહીં કરે તો ચાર ધામ કી યાત્રા ઉસકી પૂરી નહીં હોતી હે. ઓર યહાં કે દર્શન ભી આકે કરે, ચાર ધામ કી યાત્રા ભી નહીં કરે તો ઉસકી ચાર ધામ કી યાત્રા ભી પૂરી માની જાતી હે. ક્યોંકી યહાં સાક્ષાત મેં ગિરિરાજજી કે ઉપર શ્રી ગોવર્ધનધર યાની સ્વયં નારાયણ ગિરિરાજજી કે રૂપ મેં વિરાજમાન હુએ હૈ. યે 5000 સાલ પહેલે ગોવર્ધન પૂજા આજ હી કે દિન ભગવાન ને કી. કૃષ્ણ ભગવાન ને દો રૂપ બના કરકે યે પૂજા કી. એક રૂપ સે પર્વત મેં વો બિલીન હુએ, એક રૂપ સે ઉન્હોને પૂજા કી. તો જો રૂપ ભગવાન કા બિલીન હુઆ જિસકી આજ હમ પૂજા કરતે હૈ, આજ કે દિન જો ભી મન્નત કરતા હૈ ગિરિરાજજી મેં પૂજા કરતા હૈ, પરિક્રમા કરતા હૈ, ઉસકી 200% પૂરા કામના ઈચ્છા પૂરી હોતી હૈ. ક્યોંકી ગિરિરાજજી કી ભગવાન સ્વયં કૃષ્ણ ભગવાન ને કહા હૈ કે ગિરિરાજજી જો ઈચ્છા હૈ, જો મનોકામના હૈ વો પૂરા કરતે હૈ. તો યહાં પરિક્રમા કરને કે લિયે જો લાખો લોગ આતે હૈ, સબકી કુછ ના કુછ ઈચ્છાએં હોતી હૈ. તો ગિરિરાજજી મેં વો પ્રત્યક્ષ આજ પૂજા હોતી હૈ. યે સાલ મેં એક દિન એસા હોતા હૈ, બાકી 12 મહિને ભી ગિરિરાજજી કી પૂજા કરો, પરિક્રમા કરો, તબ ભી સારે કામ ઉસકે બન જાતે હૈ. યહાં ભગવાન ગિરિરાજજી મેં સે વોહી કૃષ્ણ ભગવાન 500 સાલ પહેલે ફિર પ્રગટ હુએ. ઉન્હોને પૂજા તો કરવાઈ 5000 સાલ પહેલે અપને હી રૂપ કી, ઓર એક રૂપ સે ચલે ગઈ દ્વારકા. લેકિન જિસ રૂપ કી આજ હમ પૂજા કર રહે હૈ વો રૂપ 500 સાલ પહેલે શ્રીનાથજી કે રૂપ સે પ્રગટ વલ્લભાચાર્યજી ને કરકે ઇસ મંદિર મેં વિરાજમાન હુએ. ઓર મંદિર મેં 150 સાલ તક ઠાકુરજી યહાં પર વિરાજમાન રહી. ફિર યહાં સે અજવ કુંવરબાઈ કે ખાતિર મેવાડ કે લિયે પધાર ગઈ. અજવ કુંવરબાઈ રાણા કી બેટી ને કહે દિયા પિતાજી કો, પિતાજી મેરી લગન શ્રી ગોવર્ધન નાથ કે સાથ મેં હો ગઈ. મેરે પતિ તો ગિરિરાજજી હી હૈ, મેરે લિયે કિસી આદમી કો દેખને કી જરૂરત નહીં હૈ. પિતાજી ને સમજા હમારે યે રજવાડે કે લિયે, ખાનદાન કે લિયે કલંક લગા રહી હૈ, ઉસકો દેશ સે નિકાલા દિયા. વો બ્રજ મેં આકર કે ભગવાન કા ખૂબ સેવા કરતી હૈ 35 સાલ તક. તો એક દિન ઠાકુર જી કહેતે હૈ કુછ માંગો અજવ કુંવરબાઈ, મેં તુમ્હારી સેવા સે બહોત પ્રસન્ન હું. તો વો ક્યા માંગતી હૈ કે બાબા આપકે સેવા ચરણો કી હી માંગતી હું, ઓર કુછ માંગને કી આવશ્યકતા મેરે કો અબ નહીં હૈ, ક્યોંકિ જો સુખ મેરે કો સેવા મેં મિલા વો દુનિયા કે કહીં ભી દિખાઈ નહીં દિયા. તો ભગવાન કહેને લગે સદા તેરે પાસ મેં સેવા રહેગી, કુછ ઓર માંગ. તો ઉસને માંગા મેરે પિતાજી કો દર્શન દેને કે લિયે મેવાડ પધારો, તાકી મેરે પિતાજી કો ભી પતા લગ જાય કે ભગવાન હી મેરે પતિ હૈ.
और कोई मेरा दूसरा संसार का व्यक्ति पति नहीं है। वो जब ठाकुर जी को यहाँ से मेवाड़ के लिए लेके चलने लगी तो चारों तरफ से ब्रज भक्तों ने चारों तरफ से मंदिर के रास्ते रोक लिए, तो भगवान ने गिरिराज जी के अंदर से सुरंग बनवाई यानी गुफा, उस गुफा के द्वारा ठाकुर जी मेवाड़ के लिए पधार गए। लेकिन एक वचन देके गए कि रात्रि को शयन करने आऊंगा तो गिरिराज जी पर्वत के ऊपर, तो नाथद्वारा में आप ठाकुर जी का खूब दर्शन करो। लेकिन वो ठाकुर रोज शयन करने के लिए आज भी गिरिराज जी के ऊपर पधारते हैं, आज भी श्रीनाथ जी शयन करने के लिए आते हैं। बहुत लोगों के मन में ये डर है कि गिरिराज जी के ऊपर चढ़ना चाहिए या नहीं चढ़ना चाहिए, तो यहाँ ये मंदिर ठाकुर जी का जब बना, पूरलमल खत्री को आज्ञा हुई कि मेरा मंदिर बना, तो भगवान अब सबके लिए ये आज्ञा नहीं देंगे कि मेरा मंदिर बन गया है सब दर्शन करने आइए। अब तो स्वाभाविक है अपने मन से भी पूछोगे तो मंदिर में दर्शन करने के लिए आ ही जाना चाहिए। तो ये गोवर्धन पर्वत पे दर्शन जो भी करते हैं उनको चार धाम की यात्रा करने का, ब्रज यात्रा करने का, भारत परिक्रमा करने का पुण्य प्राप्त होता है। तो ये वो दिव्य स्थल है। बोलो गिरिराज महाराज की जय, आज के आनंद की जय, जय श्री राधे। બધાને ગિરિરાજની પરિક્રમા પૂર્ણ થઈ ગઈ છે, દર્શન કરી લીધા છે, ગિરિરાજના મુખ્ય દર્શન દંડવત કરી લીધા છે। અત્યારે વાગ્યા છે 5:30, હવે જસુ બસ પાર્ક કરી છે ત્યાં, અને જસુ મથુરા, તો મળીએ મથુરામાં। જતીપુરાથી મથુરા આવી ગયા છીએ અને ફાઇનલી ભૂખ લાગી છે, તો હોટલ છે બસેરા રેસ્ટોરન્ટ, એમાં આપણે પંજાબી ખાશું। બધાને બહુ જ થાકી ગયા છે આજે, એટલે ઘરે જઈને સુઈ જ જશું। આજે બધા છોકરાઓ પણ ઘણા થાક્યા છે, હોટલ બસેરા હાઈવે ઉપર આવી છે, તો મળીએ જમીને। અત્યારે બધાએ જમી લીધું છે, બધા ફ્રેશ થઈ ગયા છે, અને હવે આપણે જશું મથુરા। હોટલ રાખી છે ત્યાં ઉતારા ઉપર, બધા થાકી ગયા છે। મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો। કાલે જવાના છે સવારે ભાઈબીજ નાહવા માટે, જે મથુરામાં ઘણો પવિત્ર દિવસ ગણાય છે। દૂર દૂરથી લોકો આવે છે ભાઈબીજના દિવસે ભાઈબીજ સ્નાન કરવા માટે, તો સવારે મળીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।